નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગુજરાતીમાં ચેપ્ટર ચાર ચાંદલો ગમે એના વિશે અભ્યાસ કરીશું એમના લેખક છે જયંત શુક્લ આ સરસ મજાનું ચિત્ર આપેલું છે સરસ મજાનું કાવ્ય છે તે આપણે જોઈએ મને આભલે ચમકતો ચાંદલો ગમે એની આસપાસ નાના મોટા તારા રમે મને આંબલે ચમકતો ચાંદલો ગમે તો અહીં કવિને શું શું ગમે છે તેનું વર્ણન કરે કહે છે કે કવિ કહે છે કે મને આકાશમાં ચમકતો ચંદ્ર ગમે છે ચાંદલો એટલે કે ચંદ્ર ગમે છે અને એની આસપાસ તારા રમે છે હવે બીજી પંક્તિ છે એ જોઈશું કે મને શિયાળે સૂરજનો તડકો ગમે એની આસપાસ મારો પડસાયો રમે મને શિયાળે સૂરજનો તડકો ગમે તો કવિ કહે છે કે મને શિયાળામાં સૂરજનો તડકો ગમે છે અને આ તડકાની આજુબાજુ મારો પડસાયો રમે છે અને એના પછીની પંક્તિ છે કે મને ઉનાળે સંધ્યાની સોબત ગમે એની આસપાસ લાલ પીળા રંગો ગમે મને ઉનાળે સંધ્યાની સોબત ગમે તો કવિ કહે છે કે મને ઉનાળામાં સાંજનો સમયે લાલ પીળા રંગો રમે એના પછીની પંક્તિ છે કે મને ચોમાસે વીજના ચમકારા ગમે એની આસપાસ ધનઘોર વાદળ રમે મને ચોમાસે વીજના ચમકારા ગમે તો એને ચોમાસામાં મને કવિ કહે છે કે મને ચોમાસામાં વીજળીના વીજળીમાં થતા ચમકારા ગમે અને આ ચમકારાની આસપાસ ધનઘોર કાળા દિગમ ધનગોળ વાદળો રમે છે એના પછીની પંક્તિ છે કે મને ધરતીના ખોળે ઊંઘ્યા છોડવા ગમે એની આસપાસ પાંદડાને ફૂલો રમે મને ધરતીના ખોળે ઊંઘ્યા છોડવા ગમે તો ધરતી પર ઊંઘેલા નાના મોટા છોડ ગમે છે અને છોડવાની આસપાસ ફૂલ અને પાંદડા રમે છે એના પછી છેલ્લું છે એમાં મને માનવ મહેરામના મેળા ગમે એની આસપાસ નાના મોટા સોરા રમે મને માનવ મહેરામના મેળા ગમે તો કવિ કહે છે કે મને માણસોના મેળા એટલે કે આનંદ પ્રમોદ કરતા માણસોના વિશાળ સમૂહો ગમે છે અને આ માનવ સમૂહની આજુબાજુ નાના નાના બાળકો રમે છે તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું એમાં શબ્દ સમજૂતીમાં પહેલું છે કે આભલે એટલે કે આકાશમાં અને સંધ્યા એટલે કે સૂર્યાસ્ત પશ્ચિનો સાંજનું ઉજાસ ને સોબત એટલે કે એકબીજાની સાથે રહ્યું દોસ્તી અને ધનઘોર એટલે કે અહીં વાદળોથી ઘેરાયેલું તે બીક લાગે તેવું કાળું ને ખોડે એટલે કે અહીં ખોડામાં ધરતી ઉપર માનવ મહેરામણ એટલે કે મહાસાગર અહીં માણસોનો વિશાળ સમૂહ અને સોરા એટલે કે છોકરા બાળકો હવે અહીં સધ્યાયના પ્રશ્નો છે એ જોઈશું તો પહેલું છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો તો એમાં પહેલો પ્રશ્ન છે કે નાના મોટા તારા કોની આસપાસ રમે છે તો એનો જવાબ છે કે નાના નાના મોટા તારા કોની આસપાસ રમે છે તો નાના મોટા તારા એ ચાંદલાની આસપાસ રમે છે ચાંદલો એટલે કે ચંદ્રની આસપાસ રમે છે એના પછી બીજું છે કે સૂરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે તો સૂરજનો તડકો એ શિયાળાની ઋતુમાં ગમે છે એના પછી ત્રીજું છે કે ઉનાળે કોની સોબત ખૂબ ગમે છે તો ઉનાળે સંધ્યા સાંજની સોબત ખૂબ ગમે છે તો એના પછી કે પ્રશ્ન બે છે એમાં પ્રશ્ન બેમાં કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ત્રણેક વાક્યોમાં આપો તો એમાં પહેલું છે કે વીજળીના ચમકારા કેમ ગમે છે અને ક્યારે તો ચોમાસામાં આકાશની ધન ઘનઘોર વાદળો હોય ત્યારે વીજળીના ચમકારા થાય છે અને અંધારામાં વીજ વીજના ચમકારા આકર્ષક લાગે છે આથી તે ગમે છે એના પછી બીજું છે કે છોડવા ક્યાં જોવા મળે છે એની આસપાસ શું રમે છે તો છોડવા ધરતી ઉપર જોવા મળે છે એની આસપાસ પાંદડા અને ફૂલો રમે છે આ પાંદડા અને ફૂલો આકર્ષક લાગે છે એના પછી પ્રશ્ન ત્રણ છે એ જોઈશું તો પ્રશ્ન ત્રણમાં નીચેની ઋતુઓ વિશે ત્રણ ત્રણ વાક્યો લખો તો સૌ પ્રથમ પહેલું છે કે ચોમાસું તો ચોમાસું વરસાદની ઋતુ છે વરસાદ આવે એટલે ખેડૂતો ખેતરમાં વાવણી કરે જળાશયો ભરાય છે ઘરની ધરતી પર લઈ હરિયાળી પથરાઈ જાય છે ચોમાસું એ તમામ સજીવોને નવજીવન આપનાર ઋતુ છે એના પછી શિયાળો એટલે કે શિયાળો ઠંડીની ઋતુ છે શિયાળામાં તડકો સૌને ગમે છે અને શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે શિયાળો તંદુરસ્તી વધારવાની ઋતુ છે શિયાળામાં લોકો કસરત કરે છે અને જાત જાતના વસાણા ખાય છે અને એના પછી ઉનાળો તો ઉનાળો ગરમીની ઋતુ છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા પીએ છે અને ઉનાળામાં લોકો સુતરાવ કપડાં પહેરે છે ઉનાળામાં પાકી કેરીઓ ખાવાની મજા પડે છે એના પછી કે પ્રશ્ન ચાર છે તો એમાં પહેલું છે કે ખૂબ ઠંડી લાગે ત્યારે તો ખૂબ ઠંડી લાગે ત્યારે અને ગરમ મોજા ગરમ ટોપી અને સ્વેટર પહેરીશું રાત્રે રાત્રે ધાબળો ઓઢી સૂઈ જઈશું તાપણું કરીશું આ નીચેની પરિસ્થિતિના પ્રમાણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે તો ખૂબ ઠંડી લાગે ત્યારે જેમ કીધું એમ તાપણું કરીશું ધાબળો ઓઢીને સૂઈ જઈશું અને સ્વેટર પહેરીશું મોજા ગરમ ટોપી વગેરે હવે એના પછી બીજું છે કે તમે મેળામાં જાઓ ત્યારે તો મેળામાં જઈશું ત્યારે અમે નવા કપડાં પહેરીશું ઘરેથી નીકળતા જ અમે મેળામાં શું શું કરીશું શું શું ખાઈશું કઈ કઈ વસ્તુઓ ખરીદીશું તેના વિશે વિચારીશું મેળામાં પહોંચીને નાસ્તો કરીશું એના પછી ત્રીજું છે કે ખૂબ તડકો પડતો હોય ત્યારે તો ખૂબ તડકો પડતો હોય ત્યારે ઝીણા મલમ મલમલના કે સુતરા ખાદીના કપડાં પહેરીશું બને ત્યાં સુધી તડકે બહાર જવાનું ટાળીશું વૃક્ષોની સાયામાં રમીશું ઠંડા પીના પીશું બહાર જતી વખતે માથું ટોપી કે વસ્ત્રથી ઢાંકીને રાખીશું એના પછી પ્રશ્ન પાંચ છે એમાં તો સૂચના મુજબ કરું તો એમાં નીચેની ખાલી જગ્યામાં કોષમાંથી અક્ષર મૂકી નવા શબ્દો બનાવો તો એમાં નવા શબ્દો બનાવવાના છે તો એમાં પહેલું છે કે ભમે અને બીજામાં નમે જમે રમે ગમે અને તમે એના પછી બીજું છે કે બનેલા શબ્દો પરથી એક એક વાક્ય બનાવવું તો પહેલાં તો પહેલાં તો એમાં ક હશે તો ક પરથી તો કૂતરું તડકામાં છે એના પછી કે જયે છે ઈશ્વરને છે અને રાધિકા જમે છે અને બાળક છે અને મને ચોકલેટ ગમે છે અને સહેલું છે એમાં કે તમે શું કરો છો એના પછી ત્રીજું છે કે અક્ષર મૂકી બનેલા શબ્દવાળી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો ખૂટતા અક્ષર મૂકીને બનેલા શબ્દવાળી પંક્તિ કાવ્ય કાવ્યમાંથી શોધીને તમારે જાતે લખવાની છે એના પછી પ્રશ્ન સ છે એ જોઈશું તો પ્રશ્ન સ માં નીચેના આપેલા શબ્દોના સમાનાથી શબ્દ લખો તો સમાનાથી શબ્દ છે તો પહેલાં છે તો ધરતી ધરતી એટલે કે પૃથ્વી એના પછી બીજું છે તડકો તો તડકો એટલે કે તાપ અને ત્રીજું પાંદડું એટલે કે પાંદડું એટલે કે પર્ણ અને ચોથું સોબત એટલે કે સોબત એટલે કે સંઘ અને દોસ્તી અને માનવ એટલે કે માનવ એટલે કે માણસ હવે એના પછી પ્રશ્ન સાત છે એમાં પ્રશ્ન સાતમાં તમને ગમતું ગીત લખો તો તમને જે ગીત ગમે છે તમને જે ગીત ગમતું હોય એ તમારે લખવાનું છે એના પછી આપણે નીચેના ચિત્રમાં રંગ પૂરો એમાં આ જે સરસ મજાનું ચિત્ર આપેલું છે એ ચિત્રમાં તમારે રંગ પૂરવાનું છે તો હવે આપણે આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં Joyce, thank you.